नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? हूँ किशन माली, श्री नवयुग स्कूल नी आ वीडियो लेक्चर सीरीज नी अंदर आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। आज आपणे मळ्या छीए धोरण पांचना विषय गणितना चेप्टर नंबर त्रणना तास नंबर एक नी अंदर, जेनुं नाम छे केटला चोरस। बराबर छे, आज आपणे केटला चोरस एवो एक चेप्टर छे एने भणवानुं छे। तो सौथी पहेला तो चोरसने व्याख्या समझिए। आम तो आपणे चेप्टर नंबर बे भणी गया छीए एटले चोरसनी व्याख्या तमने याद ज हशे कि चार बिंदुओ, चार बाजुओ अने चार खूणाओथी बनती बंध आकृति ने आपणे चोरस कहीए छीए। जो मैं लखेलू छे, चार बिंदु, चार बाजु, चार खूणा वड़े बनती बंध आकृति ने चोरस कहेवामां आवे छे। पछी एनी नीचे एक बीजी वस्तु लखेली छे के बिंदुओथी बनावेला कागळ परना लाल चोरसनी बाजुओने मापो। मतलब के जो अहींया तमने एक चोरस दोरेलू छे, तमारी बुकनी अंदर जे टेक्स्ट बुकमां दोरेलू छे ने ए चोरसने पण साथे तमारे खोलीने बेसवानुं छे। जो आ एना जेवी ज एक वस्तु छे। हवे तमारी आगळ जे कंई आपेलू छे ने अहींया जो तमने लाल कलरनो एक चोरस दोरेलू हशे। मारी आगर लाल कलरनो चोक नथी एटला माटे त्यां मैं गुलाबी कलर पूर्यो छे। तो ए लाल कलरनो चोरस जोवो जोईए। चोरसने तमे फूटपट्टीथी मापो तो केटलू थाय छे? जो आवी रीते आम आડું पण एक सेमी थाशे अने एक ऊभू छे ए पण एक सेमी थाशे। बराबर छे, तो आ जे चोरस छे ए આડું પણ એક સેમી થાય અને ઊભું પણ એક સેમી થાય। તો આ જે ચોરસ બન્યું ને એની લંબાઈ કેટલી છે? એક સેમી, અને એની પહોળાઈ કેટલી છે? એક સેમી। બરાબર છે, ઊભી વસ્તુ છે એને આપણે ઘડીકવાર માટે લંબાઈ કહી દઈએ તો લંબાઈ છે એક સેમી છે, અને આડી છે એને પહોળાઈ કહી દઈએ તો પહોળાઈ પણ કેટલી છે? એક સેમી। તો આ જે ચોરસ બને છે એને 1/1 સેમીનું ચોરસ બન્યું છે એવું કહેવાય। સામાન્ય રીતે ચોરસને આવી રીતે લખવામાં આવે છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ। જો તેની લંબાઈ અને પહોળાઈ સરખી હોય તો ચોરસ બને, અને લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય તો લંબચોરસ બને। બરાબર છે, તો જો પહેલા તો એક ચોરસ દોર્યું, હવે આપણને શું કીધું છે? આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના કેટલા લંબચોરસ બને તે શોધો। બરાબર છે, હવે જો આપણને આવું એક ચોરસ આપણે દોર્યું છે, આવા આપણે આની અંદર આપેલી આકૃતિમાં 12 ચોરસ દોરવાના છે। કેટલા ચોરસ? 12 ચોરસ। અને એ 12 ચોરસ વડે જોવાનું છે કે આખે આખી આકૃતિમાંથી આપેલા છે એમાંથી વધુમાં વધુ તમે કેટલા ચોરસ બનાવી શકો। સમજાણો કે નહીં ક્વેશ્ચન? કે આ આકૃતિની અંદરથી આપણે 12 ચોરસ બનાવવાના છે, 12 ચોરસને ભેગા કરીને એક લંબચોરસ બનાવવાનું છે, અને કહેવાનું છે કે આની અંદર તમે કેટલા લંબચોરસ બનાવી શકો। તો જોવો જોઈએ, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 જોવો છે ને મેં કેટલા ચોરસ લીધા છે અહીંયા થશે। આ એક ચોરસ, આ બીજું ચોરસ, આ ત્રીજું ચોરસ, આ ચોથું ચોરસ, આ પાંચમું ચોરસ, આ છઠ્ઠું, આ સાતમું, આઠમું, નવમું, દસમું, અગિયારમું અને બારમું। તો ટોટલ મેં આવા કેટલા ચોરસ દોર્યા છે? 12 ચોરસ ભેગા કર્યા કે નહીં? જો 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12। તો આવા જે મેં 12 ચોરસ ભેગા કર્યા તો મને શું મળ્યું? એક લંબચોરસ મળ્યું કે નહીં? તો આ જે લંબચોરસ મળ્યું ને એને હું અહીંયા 1થી દર્શાવું છું। ક્યાંથી દર્શાવીશ? આમ 1થી। આ મારું છે લંબચોરસ નંબર 1, અને એની લંબાઈ શું છે? ઊભી વસ્તુ છે એને આપણે એની લંબાઈ કહી, તો 1 × 12, અને આડી વસ્તુ છે એને આપણે પહોળાઈ કહીએ, તો શું કહીએ કે 1 × 12 લંબાઈનું તમને શું મળ્યું? એક લંબચોરસ મળ્યું। સેમ ટુ સેમ તમે એવી રીતે નીચે બીજું લંબચોરસ બનાવી શકો કે નહીં? તો જોવો જોઈએ, બધા બિંદુઓને જોડતા જવાના છે, અને આ દરેક ચોરસ છે એ બિંદુઓ વચ્ચેનું અંતર છે 1-1 સેન્ટીમીટર છે। કેટલું છે? 1-1 સેન્ટીમીટર। તો જોવો જોઈએ આમાં પણ બની જશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12।
तो आपणे आ 12 બિંદુઓનો ઉપયોગ કરીને શું કર્યું છે? એક બીજું લંબચોરસ દોર્યું છે, બરોબર છે? એની લંબાઈ પણ કેટલી છે? આ જે બીજું લંબચોરસ દોર્યું એની લંબાઈ પણ કેટલી છે? જુઓ જોઈને, આ એક એની પહોળાઈ છે, એક એની લંબાઈ છે, અને આડી વસ્તુ છે એને પહોળાઈ કહે. તો 1/12 લંબાઈના, 1/12 લંબાઈના બે લંબચોરસ. તો આપણને શું મળે છે કે ઊભા છે 1 અને આડા છે 12, એવા આપણને બે લંબચોરસ મળે છે, બરાબર છે? હવે આપણને શું કરવાનું છે? આના પછી હજી એક તમે બીજી રીતે પણ જોઈ શકો. જોવો જોઈને, આ 1, 2, 3 અને 4, પછી આ 1, 2, 3, 1, 2, 3, 4. જો આવી રીતે જોડો છો ને, આ એક ચોરસ બન્યો, આ બીજું ચોરસ બન્યું, આ ત્રીજું ચોરસ બન્યું, આ ચોથું ચોરસ બન્યું. કેટલા છે? 1, 2, 3 અને 4. આ 4 ચોરસ આડા, પછી આ 5મું, પછી આ 6ઠું, આ 7મું, આ 8મું, આ 9મું, આ 10મું, આ 11મું અને આ 12મું. તો ટોટલ કેટલા ચોરસ ભેગા કર્યા મેં? 12 ચોરસ ભેગા કર્યા કે નહીં? તો જો 12 ચોરસ ભેગા કરીને આપણને શું બનાવવાનું છે? લંબચોરસ બનાવવાનું છે. તો આને આપણે લંબચોરસ કહેશું કે નહીં કહેશું? કારણ કે જો એની આમ ઊભી વસ્તુ જોવા જાઓ તો લંબાઈ કહેવાય, અને લંબાઈ કેટલી છે? 4. આડી વસ્તુને તમે પહોળાઈ દો તો પહોળાઈ કેટલી થાય? 3, બરાબર છે? તો 4/3 લંબાઈનું આ એક ચોરસ જે મળ્યું, મને લંબચોરસ મળ્યો, એને હું કહી દઈશ નંબર 3, બરાબર છે? સેમ ટુ સેમ જોવો જોઈએ, મને અહીંયા બીજું એક લંબચોરસ નહીં મળે. એ જ વસ્તુ થશે કે નહીં? એમાં પણ 12 નાના નાના ચોરસ છે, બરાબર છે? તો આ જે ચોરસ છે એને હું કહી દઈશ ચોરસ નંબર 4, બરાબર છે? સાથે સાથે તમે આ બધા ચોરસ દોરતા જાજો. 1, 2 અને 3 બીજું એક ચોરસ છે, આ મને એક વરી પાછું બીજું ચોરસ મળ્યું, બરાબર છે? તો આને હું કહીશ ચોરસ નંબર 5, બરાબર છે? તો મેં કેટલા, જો મને 4/3 લંબાઈના કેટલા મને લંબચોરસ મળ્યા? 1, 2 અને 3. તો અહીંયા હું લખી નાખીશ કે 4/3 લંબ, 4/3ના કેટલા લંબચોરસ મને? 3 લંબચોરસ બને છે, બરાબર છે? 4/3 લંબાઈના કેટલા લંબચોરસ? 2/3. મતલબ કે અહીંયા સુધી મારે હજી 5/3 છે, હજી એક બનશે. જુઓ ને, અહીંયા 9 સુધી લીધા ને, હજી એક 12 સુધી આવી જશે, આ 10, આ 11 અને આ 12. સેમ ટુ સેમ એ જ વસ્તુ થઈ ગઈ નહીં? અને આ જે ચોરસ છે એને હું કહી આપી દઈશ નંબર 6, કારણ કે જો આમાં પણ 12 નાના નાના ચોરસ ભેગા થાય છે, એટલે અહીંયા 3ની જગ્યાએ હું કેટલા લખી નાખીશ? 4 લખી નાખીશ, બરાબર? તો મને 4/3 લંબાઈના કેટલા? 1, 2, 3 અને 4 ટોટલ કેટલા ચોરસ મળે છે? લંબચોરસ મળે છે 4. હજી જો મારે શું કરવાનું છે? 12 શું કરવાના છે? 12 જે ટપ 12 જે ચોરસ ભેગા કરીને મારે લંબચોરસ બનાવવાનું. જુઓ તો અહીંયા હજી એક વસ્તુ તમને હું બીજા કલરથી બતાવું, તો આ રીતે થઈ શકે. 2, 4, 6, 8, 10 અને 12. તો જોવો જોઈએ, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આવી રીતના 12 લંબચોરસ છે, બરાબર છે? 12 જે ચોરસ છે એ ભેગા કરીને મને એક લંબચોરસ મળે છે, અને આને મારે કેવું હોય તો ઊભા કેટલા છે? 6, તો એને લંબાઈ કહી દઈશ હું 6, અને આડા છે એને હું જો પહોળાઈ કહેતો હોય તો એને ગુણ્યા 2 નો એક લંબચોરસ, બરાબર છે? 6 × 2 લંબાઈનો એક લંબચોરસ થઈ ગયું કે નહીં? તો જુઓ, સૌથી પહેલા આવા મને કેટલા ચોરસ લંબચોરસ મળ્યા? અહીંયા 6 હતા અને 1 આ બીજો લંબચોરસ આવ્યો, એટલે કેટલા થયા? 7.
જો સૌથી પહેલાં આપણે શું કર્યું છે કે તમને જે કંઈ પણ આકૃતિ આપી હતી એની ઉપરથી તમારે ટપકા જોડીને બાર બાર ચોરસને ભેગા કરીને તમારે લંબચોરસ બનાવવાના હતા. એટલે સૌથી પહેલાં મેં બાર બાર ટપકા જોડી અને લંબચોરસ બનાવ્યા કે આ ભાઈ 1/12 લંબાઈનો બન્યો અને એવા કેટલા મળ્યા મને 2, પછી 4/3 લંબાઈના કેટલા મળ્યા મને 4, અને પછી 2/6 લંબાઈના મને કેટલા મળ્યા 1, બરાબર. એટલે ટોટલ મને કેટલા લંબચોરસ મળે છે? 7 લંબચોરસ મળે છે. તો જોવો જઈને શું કીધું છે, આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના કેટલા લંબચોરસ બને? તો અહીંયા તમારે લખવાનું આવશે 7. અને આ જે લાલ ઓલી જે લંબચોરસ છે, ચોરસ છે લાલ ચોરસ, એની દરેક બાજુઓનું માપ કેટલું છે? 1 સેમી. જો તમે ફૂટથી માપશો એટલે તમને દેખાશે. અને તમારે પણ આવા જે ચોરસ છે એને દોરવાના છે. પછી શું કીધું છે કે દરેક લંબચોરસ 12 સમાન લંબાઈથી બન્યા છે, તેથી દરેકનું ક્ષેત્રફળ કેટલું છે? સરખું છે. જો જે વસ્તુ સરખી વસ્તુથી બનેલી હોય ને એના ક્ષેત્રફળ પણ કેવા રહીએ? સરખા રહીએ. એટલે દરેક જે લંબચોરસ છે એ 12 સમાન, 12 અને પાછા સરખા લંબાઈના ચોરસથી બનેલા છે. એટલે આટલા જે કંઈ પણ ચોરસ બન્યા છે એ દરેક ચોરસની લંબાઈ છે એ સરખી છે. એટલા માટે આપણે કહેશું કે એનું ક્ષેત્રફળ પણ કેવું થશે? સરખું થશે. પણ એના પછી જુઓ, પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે. જો ક્યાંક છે એની હદની લંબાઈ 3/4 આવે છે, ક્યાંક છે 1/12 આવે છે, અને ક્યાંક 6/2 આવે છે. તો બધી વસ્તુ કેવી છે? અલગ અલગ છે. તો હદની લંબાઈ અલગ અલગ છે એટલા માટે તેની જે પરિમિતિ છે એ અલગ અલગ હશે. હવે જો આ હદની લંબાઈ છે ને એને પરિમિતિ કહેવાય. શું કહેવાય? પરિમિતિ. તો આપણે હવે ગોતવાનું છે કે એની પરિમિતિ, દરેક ચોરસની પરિમિતિ કેટલી છે, કોની પરિમિતિ વધારે છે અને કોની પરિમિતિ સૌથી ઓછી છે. એટલે કોઈ પણ લંબચોરસની તમારે પરિમિતિ ગોતવી હોય તો કેવી રીતે ગોતવાની, એના માટે તમારી આગળ એક સૂત્ર છે, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, જે તમે અગાઉના ધોરણની અંદર ભણી ગયા છો. પણ પરિમિતિ એટલે શું કહેવાય? કે હદની લંબાઈને પરિમિતિ કહે છે, કે જ્યાં તમારું ચોરસ પૂરું થતું હોય, લંબચોરસ પૂરું થતું હોય, એ આખી આખી તમે હદની લંબાઈ માપો અને એ જે લંબાઈનો સરવાળો કરી નાખો બધી જ લંબાઈઓનો, તો તમને શું મળી જાય છે? એ વસ્તુની પરિમિતિ. તો ઝડપથી તમે આ બધી વસ્તુ છે એ દોરી નાખો અને જરાક લખી લો, તો પછી હું તમને આજે આપણને જે લંબચોરસ મળ્યા છે એની પરિમિતિ શોધી અને બતાવું છું કે કોની પરિમિતિ વધારે છે અને કોની પરિમિતિ સૌથી ઓછી છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જે કંઈ પણ લંબચોરસ ગોતતા છે એ દરેકની આપણે, એ દરેક લંબચોરસની આપણે શું ગોતવા જઈ રહ્યા છીએ? પરિમિતિ ગોતવા જઈ રહ્યા છીએ, બરાબર છે. તો જુઓ, 1/12 લંબાઈવાળા લંબચોરસની પરિમિતિ, તો અહીંયા સૂત્ર લખીએ આપણે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. શું થઈ જાય છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર છે. તો 2 અહીં જે પહેલું આપેલું છે એ તમારી લંબાઈ હશે. કેટલી છે? 1. તો પહોળાઈ કેટલી છે? 2. અને અહીંયા શું છે? 1 સેમી છે, એટલે આપણે અહીંયા ભેગે સેમી પણ લખતા જશું. 1 સેમી વત્તા કેટલા સેમી છે? 12 સેમી. તો 12 ને 1 કેટલા સેમી થઈ જશે? 13 સેમી. તો 13 દુને કેટલા થઈ જશે? જો અહીંયા કૌંસની બહાર હોય ને એ ગુણાકારમાં હોય, તો 13 દુને 26 સેમી. તો જે અહીંયા તમારી જે લંબચોરસની પરિમિતિ છે એ સૌથી વધારે અત્યારે કેટલી આવે છે? 26 સેમી. સેમ ટુ સેમ આવે 3/4 લંબાઈવાળા લંબચોરસની પરિમિતિ ગોતીએ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર છે. તો આ 2 એમ 9, લંબાઈ કેટલી છે તમારી? 3. પહોળાઈ કેટલી છે? 4. અને અહીંયા શું લખવાનું છે? સેન્ટીમીટરમાં છે, એટલે સેમી લખવું બહુ જરૂરી છે. 3 સેમી
વત્તા ચાર સેમી, અને ત્રણ ને ચાર કેટલા થઈ જશે? સાત. તો બે કૌંસમાં સાત સેમી, અને સાત દુને કેટલા થઈ જાય? ચૌદ સેમી. તો આજે તમને જે 3x4 લંબાઈવાળું જે લંબચોરસ મળે છે એની પરિમિતિ કેટલી થાય છે? 14 સેમી. સેમ ટુ સેમ આપણે 2x6 લંબાઈવાળા લંબચોરસની પરિમિતિ ગોતીએ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 એમ ને એમ લંબાઈ કેટલી છે તમારી? અહીંયા 2 સેમી છે. પહોળાઈ કેટલી છે? અહીંયા 6 સેમી છે. વત્તા 6 સેમી. તો 2 6+2 એટલે 8 સેમી. તો 8 દુને કેટલા થઈ જશે? 16 સેમી. બરાબર છે. તો કેટલા સેમી થઈ ગયા? 16 સેમી. તો જો આ 2x6 વાળી જે પરિમિતિ છે એની કેટલી આવી છે? 16 સેમી. અને સૌથી વધારે 1x12 વાળાની કેટલી આવી છે? 26. અને સૌથી ઓછી 3x4 વાળાની કેટલી આવી છે? 14 સેમી. તો નીચે તમને 2 ક્વેશ્ચન એવા આપેલા હશે કે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે, અથવા તો કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે. તો આપણે કહેશું કે 1x12 લંબાઈવાળા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે. 1x12 લંબાઈવાળા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે, અને કેટલી છે? 26 સેમી. એટલે હું અહીંયા કૌંસમાં લખી નાખું. જો તમને કેટલી છે એવો પ્રશ્ન પૂછ્યો હોય તો તમે અહીંયા 26 લખી નાખજો. અને કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે? 3x4 લંબાઈવાળા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે. અને કેટલી છે એ આપણે લખવું હોય તો અહીંયા કૌંસમાં લખી નાખવાનું, 14 સેમી. બરાબર છે. તો આની સાથે તમારો જે પેજ નંબર 1 હતું એના ઉપરની બધી સમજૂતી આવી જાય છે, અને એની અંદરના જે કંઈ પણ દાખલા ટાઈપના જે ક્વેશ્ચન હતા એને પણ આપણે સોલ્વ કરી નાખ્યા છે. તો તમારા ચેપ્ટર 3નું પેજ નંબર 1 છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો હું એવી આશા રાખું છું કે આજના તાસની અંદર મેં તમને જે કાંઈ પણ ભણાવ્યું એ તમને બધા જ વિદ્યાર્થીઓને સરળતાથી સમજાઈ ચૂક્યું હશે, અને આ જે બધી જ માહિતી છે એને તમારી નોટબુકમાં તમારે લખવાનું ભૂલવાનું નથી. બરાબર છે. તો હવે આપણે ફરી એકવાર મળશું આના પછીના તાસની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.